નમસ્કાર અને ગુજરાત ન્યૂઝ સાથે હું છું રજના કે મહત્વના સમાચારો પર તો અરવલ્લી જિલ્લાના મિગ્રજ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી આર બરજોડે એ પત્રકારો સાથે ઉદ્દતાઈનું વર્તન કરતા પત્રકારોમાં ભારે રોષ ફેલાયો છે. મેઘરજ તાલુકા પંચાયતમાં અઠવાડિયા અગાઉ TDOના ચાર્જ સંભાળનાર તાવી અધિકારી આર બરજોડેએ મેઘરજમાં સ્વચ્છતા બાબતે રજૂઆત કરવા ગયેલ પત્રકારો સાથે ગેરવર્તણૂક કરીને ઉદ્દતાઈ ભર્યું વર્તન કરી બીભત્સ ગાળો બોલી હતી અને તાવી અધિકારી ભાનભૂલી તાલુકા પંચાયત વેશ્યાગૃહ છે તેવા બીભત્સ શબ્દો ઉચ્ચારી પત્રકારોને હળદૂત કરી ઓફિસમાંથી બહાર નીકળી જાઓ, અહીં આવવાનું નહીં, આવવું હોય તો લેટર લખી આવવાનું, અન્યથા અહીં આવવું નહીં અને બહાર નીકળી જા, બહાર નીકળી જા, કઈ બીભત્સ શબ્દોથી પત્રકારોને નવાજ્યા હતા. અને પત્રકારોએ મુલાકાતનું રજિસ્ટર માંગતા એક કર્મચારીએ અમુ આવું કોઈ રજિસ્ટર ભાવ્યું નથી તેવું જણાવ્યું હતું. ત્યારે આ વિકાસ અધિકારીને રજિસ્ટર છે કે કેમ એ સુદ્ધા ખબર નથી. ત્યારે પત્રકાર આલમમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને મેઘરજના તમામ પત્રકારોએ અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવાનો નિર્ણય લીધો છે અને આવા અધિકારી સામે પગલાં લેવા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને આવા ભાન ભૂલેલા અધિકારી સામે પગલાં લેવા રજૂઆત કરી છે. મહેશ પ્રજાપતિ સાથે NS ગુજરાત ન્યૂઝ અરવલ્લી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ પાટીદાર સમાજના 14 ગોરના અગ્રણીઓની સીકે પેટલ સમાજવાડી ખાતે મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં હાર્દિકને સમર્થન આપી આગામી કાર્યક્રમની રણનીતિ નક્કી કરાઈ હતી. હાર્દિક પટેલના ઉપવાસને લઈ સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે થોડા દિવસો અગાઉ હિંમતનગરના ગઢોડામાંથી ઉમિયા માતાજીનો રથ લઈ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે પાટીદારોને લાઠીચાર્જ કર્યો હતો અને રથને અટકાવ્યો હતો. છેલ્લા 13 દિવસથી હાર્દિક ઉપવાસ કરી રહ્યો છે ત્યારે અનામત અને દેવા માફીના મુદ્દે બંને જિલ્લાના તમામ 14 ગોરના અગ્રણીઓ, પ્રમુખ અને મંત્રીઓની મીટિંગ યોજવામાં આવી હતી અને તમામ અગ્રણીઓએ હાર્દિક પટેલને સમર્થન આપીને ટેકો જાહેર કર્યો હતો. આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો આવનારી મીટિંગમાં નક્કી થશે અને એક બે દિવસમાં હાર્દિકના ઉપવાસ મામલે અને ગઢોડા રથને રોકવામાં આવ્યો તે મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે તેવો સમાજના અગ્રણીઓની મીટિંગમાં જાહેર કરવામાં આવ્યું હતું. ભાઈ શ્રી હાર્દિક 25 વર્ષનો યુવાન ત્યારે 13 દિવસથી ઉપવાસ ઉપર બેઠો છે ત્યારે એના ટેકામાં અને એને પૂરેપૂરો સપોર્ટ આપવા માટે ઉમિયા પરિવાર હિંમતનગરના માધ્યમથી સાબરકાંઠા જિલ્લાના અને અરવલ્લી જિલ્લાના બંને જિલ્લાના 14 પાટીદાર સમાજો, એના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, કારોબારી સભ્યો, યુવાનો અને હિંમતનગર ઉમિયા પરિવારના હોદ્દેદારો અને કારોબારી સભ્યો આજે આ ઉમિયા પરિવારમાં મળ્યા છીએ. હવે સીકે પટેલ સાહેબ આ સંસ્થાના પણ મુખ્યદાતા છે, સાબરકાંઠાને કર્મભૂમિ બનાવેલી છે, એક આદર્શ કાર્યકર છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એના પણ મુખ્ય સંગઠક છે. પરંતુ આ જે સરકાર સાથેનો તાલમેલ અને એની જે પોલિસી અને એમને એમ લાગ્યું હોય કે હું બંને સાથે રહું, પાટીદારોનું પણ હિત ઈચ્છું, સરકારનું પણ હિત ન થાય, એના કારણે થોડી ભૂલ થઈ હોય એવું લાગે છે. વિમલ પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા. હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફી અને અનામતની માંગ સાથે ઉપવાસ પર છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ ઠેર ઠેર હાર્દિકના સમર્થનમાં કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે ગઢોડા ગામે ઉમિયા અને પોલીસે અટકાયત કરતા પાટીદારો રોષે ભરાયા છે. આ ઉપરાંત હિંમતનગર તાલુકામાં અત્યાર સુધી 2300થી વધુ પાટીદારોએ મુંડન કરાવ્યા છે. હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફી અને અનામતની માંગ સાથે ઉપવાસ પર છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ ઠેર ઠેર હાર્દિકના સમર્થનમાં કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે ગઢોડા ગામે ઉમિયા રથને પોલીસે અટકાવવા પાટીદારો દ્વારા રોષે ભરાયા હતા. આ ઉપરાંત હિંમતનગર તાલુકામાં અત્યાર સુધી 2300થી વધુ પાટીદારોએ મુંડન કરાવ્યું છે ત્યારે તેમજ જિલ્લામાં પણ અનેક પાટીદારોએ મુંડન કરાવ્યા છે. બે દિવસ પહેલાં બેરણા ખાતે સીકે પટેલના પુતળા દહન મામલે ગાભોઈ પોલીસે 40થી વધુ પાટીદારો સામે ફરિયાદ દાખલ કરી હતી. આ મામલે પાસ કન્વીનર ઉત્સવ પટેલે જણાવ્યું હતું કે અમને કોઈ વાંધો નથી, સરકાર પ્રેશર કરીને ફરિયાદો કરાવે છે પરંતુ અમે લડવા તૈયાર છીએ અને એના વિરોધમાં પણ ટૂંક જ સમયમાં
જ્વલદ કાર્યક્રમ આપીશું. સાબરકાંઠા જિલ્લામાં દર વખતે જેમ મહેસાણા જિલ્લો અમારો સુરત જિલ્લો એમ જેમ એપી સેન્ટર બનતો હતો એમ આ વખતેના આંદોલનમાં હાર્દિકભાઈના ઉપવાસ પછી સાબરકાંઠા જિલ્લો આંદોલનનું એપી સેન્ટર બન્યો છે અને ઠેર ઠેર બહુ જ બધા કાર્યક્રમો કરવામાં આવ્યા છે. ગઢડાથી જે પદયાત્રા લઈ રથ લઈને નીકળ્યા હતા એ રથને રોકવામાં આવ્યો. એ પછી આપ સૌ જાણો છો કે ગામે ગામ મુંડનના કાર્યક્રમો અમે યોજ્યા. એમાં લગભગ 2300થી પણ ઉપર લોકોએ અમારા હિંમતનગર તાલુકામાં અને ટોટલી આખા જિલ્લાની વાત કરીએ તો એ તો ગણાય નહીં એટલા બધા મુંડન કરવામાં આવ્યા છે. એમાં વિશેષ કહું તો અન્ય સમાજના લોકોએ પણ અમારી સાથે જોડાઈ. ગઈકાલે બેરણા ગામેથી પણ એક દલિત આગેવાને મુંડન કરાવી અને એમના જોડે એમના લોકોએ પણ મુંડન કરીને અમને સમર્થન આપ્યું છે. એટલે કે સાબરકાંઠા જિલ્લો આજે એપી સેન્ટર બનીને ઊભો છે અને ઠેર ઠેર બધા કાર્યક્રમો ચાલુ જ છે. આગામી દિવસોમાં પણ અમે નવા કાર્યક્રમો આપવાના છીએ. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા. ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામ પાસે સમિતિની મહિલાઓ દ્વારા રાત્રિના સમયે હાર્દિકના સમર્થનમાં થાળી વેલણ વગાડી વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર શહેરમાં ગત રાત્રિના હાર્દિક પટેલના સમર્થનમાં પાસ મહિલા સમિતિની મહિલાઓ દ્વારા થાળી અને વેલણ વગાડીને જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. હાર્દિક પટેલ પાટીદારોને અનામત અપાવવા અને ખેડૂતોના દેવા માફ કરાવવા માટે 12 દિવસથી ઉપવાસ ઉપર બેઠેલા હોય તેના સમર્થન રૂપે ભાયાવદર શહેરમાં થાળી વેલણ નાદ કરી સરકાર સામે ખુલ્લો રોષભેર વિરોધ નોંધાવ્યો હતો. તેમજ આજરોજ ભાયાવદર શહેર સજ્જડ બંધ તથા બપોરે 4 થી 7 વાગ્યા સુધી રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં પાટીદારો ઉમટી પડશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આજે સમગ્ર ગુજરાતની અંદર હાર્દિક પટેલના જે આમરણ ઉપવાસ ઉપર ઉતરેલ છે, ખેડૂતો અને પાટીદારોના અનામત મળે તે માટે, ખેડૂતોનું દેવું માફ થાય તે માટે એના સમર્થનમાં આજ બહોળી સંખ્યામાં ભાયાવદરના નાકે નાકા દરેકની મેળીએ એક પણ વિસ્તાર બાકી નથી ને થાળી વેલણનો કાર્યક્રમ રાખેલ છે. પણ આ સરકાર હિટલરશાહી સરકારને એટલું જ કહેવાનું છે કે પાટીદારોને બિવડાવવાનો પ્રયત્ન ન કરે. જાજા બિવડાવશે ક્યાંક પાટીદારોની બીક આમાંથી નીકળી જશે તો સરકારને ભારે પડી જશે. એટલે એટલી જ વિનંતી સરકારશ્રીને છે કે જે હાર્દિક પટેલ આજે 11 દિવસના ઉપવાસ ઉપર હોય અને સરકાર એની સાથે વાતચીત પણ કરવા તૈયાર નથી, માટે આવનારા સમયમાં સરકાર ચેતી જાય ટૂંક સમયમાં, નકર આ આક્રોશ વધી અને રોડ ઉપર આવશે તેની સરકાર નોંધ લઈએ. જય સરદાર, જય સરદાર, જય સરદાર. અમીર પઠાણ સાથે NS ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. જામનગરમાં SC ST એક્ટના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો, જેના વિરોધમાં ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આમ તમામ ભારત બંધના એલાનની જામનગરમાં પણ અસર જોવા મળી હતી. જામનગરમાં દેશવ્યાપી આંદોલનને પગલે જામનગરના વિસ્તારોમાં બંધ પાળવામાં આવ્યો હતો. આ સમયે પોલીસ દ્વારા 50થી વધારે લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી. આમ દેશવ્યાપી ભારત બંધના એલાનની જામનગરમાં પણ અસર જોવા મળી હતી. SC ST એક્ટ સીધી ફરિયાદ નોંધતા પહેલાં યોગ્ય તપાસ કરવા અંગેનો સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. આ સામે ઉઠેલા વિરોધ સામે વર્તમાન કેન્દ્ર સરકાર ઝૂકી ગઈ હતી અને બિલ પાસ કરી કાયદામાં સુધારો કર્યો હતો, પરંતુ દેશના વિવિધ 35 જેટલા સવર્ણ જાતના સંગઠનોએ કેન્દ્ર સરકારના નિર્ણય સામે આજે ભારત બંધનું એલાન આપ્યું હતું, જે અન્વયે જામનગરમાં ઘણા વિસ્તારમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. અનેક કર્ણી સેના દ્વારા કેન્દ્ર સરકારના નિર્ણયને વિરોધ કરવામાં આવતા પોલીસે 50થી વધારે લોકોની અટકાયત કરી હતી. આ કાર્યક્રમમાં રાજપૂત કર્ણી સેનાના હાલારના પ્રભારી દોલુભા જાડેજા, જિલ્લા પ્રમુખ કરણદેવસિંહ જાડેજા, શિવસેનાના દિલીપ આહિર, સમસ્ત બ્રહ્મ સમાજના પ્રફુલભાઈ વાસુ, આહિર સમાજના રામુભાઈ ગોજિયા, બ્રહ્મશક્તિ ગ્રુપમાં જીગર રાવલ, રાજ્ય પુરોહિત બ્રાહ્મણ સમાજ, ભૂદેવ કર્મકાંડી સમિતિ વગેરે જોડાયા હતા અને સરકારના નિર્ણય સામે સખ્ત વિરોધ દર્શાવવા લેખિત આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. આજે ST ST કાયદો જે સુપ્રીમ કોર્ટે જે હુકમ આપેલ કે કોઈ પણ એટ્રોસિટીની ફરિયાદ થાય તો એની તપાસ કરવી, એની સચ્ચાઈ ખરાઈ કરવી, પછી જ FIR દાખલ કરવી, એની જગ્યાએ એની વિરુદ્ધમાં જઈને સેન્ટ્રલ ગવર્મેન્ટે જે પાછો નોટિફિકેશન લાવેલ છે, જે કાયદો પસાર કરેલ છે,
કે કોઈની પણ વગર તપાસથી ધરપકડ થઈ શકે, 6 મહિના પછી એની બેલ એપ્લાય થઈ શકે, એ કાળા કાયદાની વિરોધમાં અમે સર્વ સવર્ણ સમાજ દ્વારા આજ ભારતના બંધના એલાનમાં જામનગર પણ જોડાયેલ છે અને અમે એનો સખત વિરોધ કરી રહ્યા છીએ. જ્યારે અંગ્રેજોની સરકાર હતી એને ભારત આઝાદ કરાવવામાં સૌથી અગ્રેસર રહેનાર જે કોમ છે, જે માર્શલ કોમ છે, જે આવનાર જે આ ભવિષ્યમાં ભૂતકાળમાં યુદ્ધોમાં પણ હંદેથી અગ્રેસર ભાગ લીધેલ છે એને તોડવાનો જે પ્રયાસ કરી રહેલ છે, ગવર્મેન્ટ ખુદના પગ ઉપર કુવાડા મારી રહી છે. રાણશી ગઢવી સાથે રાજ પાબારી, અને ગુજરાત ન્યૂઝ જામનગર. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં. બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોઝિલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોઝિલાઓની મોજ. તો મોઝિલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723-43-40-90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા, અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની, અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ તો સાળંગપુરના પૂર્વ સરપંચ, ગ્રામ પંચાયતના ચાલુ સભ્ય અને સરપંચના પિતાનું વાહન પાર્કિંગ બાબતે અજાણ્યા યુવક સાથે બોલાચાલી બાદ પૂર્વ સરપંચ પર જીવડાયેલ હુમલો થયો હતો, જે હવે ગઈકાલે બપોરે મેરુભાઈ દાદભાઈ ખાચરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જન્માષ્ટમીના તહેવારના અનુસંધાને સાળંગપુર ગામમાં BAPS મંદિરના ગેટ પાસે આવેલ સાત હનુમાનજી મંદિર પર દર વર્ષે નવી ધજા ચડાવીને ધ્વજારોહણ કરવામાં આવે છે, જ્યાં ગામના પૂર્વ સરપંચ, હાલ ગ્રામ પંચાયતના સભ્ય અને હાલ સરપંચના પિતા મેરુભાઈ દાદાભાઈ ખાચર ઉંમર વર્ષ આશરે 55ના જવાબદાર વ્યક્તિ તરીકે અને ગામના આગેવાન તરીકે ભીડભાડ હોવાથી ટ્રાફિકને નિયંત્રણ કરી વાહનની અવરજવર વ્યવસ્થિત ચાલુ રહે તે માટે એક બાઇક લઈને આવેલ અજાણ્યા ઈસમને પોતાનું બાઇક વ્યવસ્થિત મૂકવાનું કહ્યું હતું. જે બાઇક સવારને લાગી આવતા પોતાની બાઇક સાથે રહેલ લાકડી વડે અચાનક જ પૂર્વ સરપંચ પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ તે બાઇક સવાર પોતાની સાથે રહેલ મહિલા તેમજ બાળકને લઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો. આગળ જતા નારાયણકુંડના મંદિરના CCTV ફૂટેજમાં દેખાઈ આવ્યો હતો. હુમલા બાદ બાકીના ગામ લોકો ભેગા થઈ જતા તેના પરિવારને જાણ કરતા તાત્કાલિક ધોરણે બોટાદની સબિહા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાંથી એમની તબિયત નાજુક હોવાથી ભાવનગર ડૉક્ટર કાલારિયા સાહેબના દવાખાને લઈ જવાયા બાદ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરાયા બાદ ગત તારીખ
4 સપ્ટેમ્બર 2018 ના રોજ બપોરે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે આ મામલો જીવલેણ હુમલા બાદ હવે હત્યામાં પરિણમ્યો છે. જ્યારે સ્થળ પર વાતની ગંભીરતા સમજીને તાત્કાલિક બરવાળા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, જે બાદ ડોગ સ્ક્વોડ તેમજ અલગ અલગ ટુકડીઓ બનાવી તપાસ તેજ ગતિએ બરવાળા PSI RK પ્રજાપતિ દ્વારા ચલાવવામાં આવી રહી છે. સાહેબ આપનો પરિચય? હું RK પ્રજાપતિ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, બરવાળા પોલીસ સ્ટેશન. સાહેબ, સાળંગપુરમાં જે બનાવ બનેલો છે, શું વિગત છે? સાળંગપુરમાં ગઈ તારીખ 3/4/18 રોજ સવારના 11 વાગે માજી સરપંચ મેરુભાઈ દાદુભાઈ ખાચર, ત્યાં 5-7 હનુમાનજીનું મંદિર છે, ત્યાં દર વર્ષે 8મના દિવસે ધજા ચડતી હોય ગામ સમજ એ બાબતે ત્યાં હતા. અને બાજુમાં પાર્કિંગ, 8મનો તહેવાર હતો એટલે ત્યાં પણ માણસોનો ઘસારો, સ્વામિનારાયણ મંદિર અને કષ્ટભંજન હનુમાનજી મહારાજના મંદિરમાં માણસોનો ખૂબ જ ઘસારો હતો. પાર્કિંગ ત્યાં બાજુમાં પાર્કિંગ થતું હોય ત્યાં કોઈ અજાણ્યા વ્યક્તિએ પાર્કિંગ કરવા ગાડી મૂકેલી, ત્યારે મેરુભાઈ ત્યાં પાર્કિંગ કરવાની ના પાડેલી અથવા તો વ્યવસ્થિત મૂકો એવું જણાવેલું. એ બાબતમાં બોલાચાલી થયેલી અને કોઈ અજાણ્યા વ્યક્તિએ મેરુભાઈને 1 લાકડાનો ધોકો માથાના ભાગે મારી દીધેલો. ત્યારબાદ તાત્કાલિક એમને સારવાર માટે પ્રથમ બોટાદ બાદ ભાવનગર સારવારમાં લઈ ગયેલા અને સારવાર દરમિયાન ગઈકાલે એમનું અવસાન થયેલું છે. થેન્ક યુ. આપનો પરિચય? હું રમેશભાઈ શુલુ, અહીંયા સાળિંગપુર ગામનો રહેવાસી છું. આ બનાવ બનેલો એમાં શું આપની પાસે માહિતી? અહીંયા સવારે હું હજી બરાબર જાગ્યો હતો ત્યાં મને સમાચાર મળ્યા કે કંઈક માથાકૂટ થઈ છે, તો હું અહીંયા દોડીને જસ્ટ પહોંચ્યો કે અમારા ગામના માજી સરપંચ ત્યાં બેભાન અવસ્થામાં પડેલા, એટલે તાત્કાલિક મેં ત્યાં એમના છોકરા સાથે એમની જ ગાડીમાં એમને અમે લઈ જઈ અને સબિયા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે અમે લઈ ગયા હતા. પણ અહીંયાથી જ તેમની પરિસ્થિતિ બહુ ક્રિટિકલ હતી અને બચે એવી કોઈ શક્યતા જ નથી, એટલું બધું ગંભીર માથાના ભાગની અંદર એમને વાગ્યું હતું. સબિયા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી અને અમને ભાવનગર લઈ જવાનું કીધું. ત્યાં અમે કાબરિયા સાહેબને ત્યાં દાખલ કર્યા, ત્યાં પણ સાહેબનું એવું જ કહેવાનું હતું કે આ વ્યક્તિ બચે એવું નથી અને ઓલા ગંભીર ઈજા છે. એટલે અમારી તો અપીલ છે કે તાત્કાલિક આવા સારા માણસ ઉપર આવા અજાણ્યા શખ્સે જે હુમલો કર્યો છે એને તાત્કાલિક પકડી લેવામાં આવે અને એને યોગ્ય ન્યાય મળે એવો પ્રયત્ન પોલીસ દ્વારા કરવામાં આવે એવી અમારી અપીલ છે. તમારું નામ? ઉદયભાઈ. જ્યાં સાળંગપુરમાં એક બનાવ બનેલો છે તમારા પિતાનો, તો એ હકીકત વિગત શું છે, તમને કેવી રીતે ખબર પડી? મને ઘરે બોલાવવામાં આવ્યો અને જ્યાં સ્થળે બન્યું હતું મારું ઉપવાનું ત્યાં હું તાત્કાલિક ગાડી લઈને પહોંચ્યો. ગાડી લઈને ગયો ત્યાં મારું ઉપવાને સારવાર માટે બોટાદ લઈ ગયો. બોટાદ લઈ જઈને ભાવનગરનું કીધું, ત્યાંથી ભાવનગર અમે સારવાર માટે ગયા અને ત્યાં એમનું મૃત્યુ થયું. તો પોલીસની કામગીરી તમને કેવી લાગી? પોલીસની કામગીરી ઘટના સ્થળે પણ તાત્કાલિક પોલીસ આવી ગઈ હતી કાફલો અને ભાવનગર પણ આવી ગયું હતું અને સહકાર સારો છે, પણ આરોપીને જલ્દી તક પકડે એવી અમારી નમ્ર વિનંતી. કેમેરામેન હરેશ પટગીર સાથે વિજયસિંહ ચુડાસમા, NS ગુજરાત ન્યૂઝ. જામનગર શહેરમાં મહાપર્વ સમાન પર્યુષણ પર્વના પ્રારંભ શહેરના જનાલયોમાં ભક્તિભાવ પ્રતિક્રમણ, દિવ્યા અંગીના દર્શન, અહિંસા, કરુણા, ક્ષમા, મૈત્રીભાવ દ્વારા જૈન સંપ્રદાયના સાધકો દુનિયામાં શાંતિનો સંદેશો હંમેશા ફેલાવતા રહ્યા છે. જામનગર શહેરમાં જૈનોના મહાપર્વ પર્યુષણ પર્વનો પ્રારંભ થયો. શહેરના તમામ દેરાસરોમાં દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે, ત્યારે ઉપાશ્રયમાં પણ જૈન લોકો દ્વારા શણગાર કરવામાં આવ્યો છે. ભગવાન મહાવીરે દર્શાવેલા પથ પર ચાલવા માટે પ્રત્યેક જૈન પર્યુષણ પર્વ નિમિત્તે અહિંસાનો માર્ગ અપનાવે છે, આત્માની સાધના કરે છે અને પોતાની પરંપરા અનુસાર મહાપર્વ પર્યુષણ પર્વ નિમિત્તે વિવિધ પ્રવચન અને અહિંસાનો સંદેશ પાઠવતા પ્રવચન તેમજ જીવન કલ્યાણ વગેરે વિષયો પર જૈન મુનિઓ તેમજ સાધ્વીઓ દ્વારા પ્રવચન પાઠવવામાં આવે છે. જૈન સંપ્રદાય દ્વારા જીવ દયાનું કામ કરાય છે. ભગવાન મહાવીર દ્વારા દર્શાવવામાં આવેલ ભક્તિ, ક્ષમા, યાચના આ તમામ આ સંપ્રદાયના મહત્વના લક્ષણો છે અને અહિંસા, કરુણા, ક્ષમા, મૈત્રીભાવ દ્વારા જૈન સંપ્રદાયના સાધકો દુનિયામાં શાંતિનો સંદેશો હંમેશા ફેલાવતા રહ્યા છે. પર્યુષણ પર્વ એટલે પર્વ દરિદ્રરાજ પર્વ જૈનોનું આખા વર્ષ દરમિયાન થઈને કર્મને ખપાવવાના આ મહત્વના દિવસો, જેનો આ દિવસોની અંદર જુદી જુદી તપશ્ચર્યા કરી અને પોતાના આત્માના કલ્યાણ માટેના મોક્ષ માર્ગે જવા માટેના જે જૈન ધર્મના વિચારો છે તેને અનુસરે છે, નાની મોટી તપશ્ચર્યા કરે છે, સવારે વ્યાખ્યાન, પૂજા, બપોરે પ્રતિક્રમણ અને સાંજે ભાવના, આઠે આઠ દિવસ જે થાય તે પોતાથી તમામ પ્રક્રિયાઓ કરતા હોય છે.
પ્રદર્શન પૂર્વ એટલે જૈનોના મહત્વના આઠ દિવસો, જેની અંદર જીવદયા તેમજ અહિંસા તેમજ થયેલા કોઈ પણ જાતની ભૂલો આખા વર્ષ દરમિયાન થઈ હોય તેને ક્ષમાવાના આ દિવસો. રાણસી ગઢવી સાથે રાજ પાબારી, એનએસ ગુજરાત ન્યૂઝ, જામનગર. કાંકરેજ તાલુકા અને થરા શહેર યુવા મોરચા ભાજપની બેઠક કાંકરેજના ધારાસભ્ય શ્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને માર્કેટયાર્ડ ખાતે યોજાઈ હતી. કાંકરેજ તાલુકા અને થરા શહેર યુવા મોરચા ભાજપની બેઠક કાંકરેજ ધારાસભ્ય શ્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને માર્કેટયાર્ડ થરા ખાતે યોજાઈ હતી, જેમાં એપીએમસીના ચેરમેન અણદાભાઈ ચૌધરી, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ડાયાભાઈ પિલિયાતર, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી શ્રી પ્રકાશભાઈ ઠાકોર, જિલ્લા કારોબારીના સભ્ય શ્રી આનંદભાઈ કાંકરેજ, મહામંત્રી કિશોરભાઈ, થરા શહેર પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા તેમજ નિરંજનભાઈ ઠક્કર, યુવા ભાજપ કાંકરેજ પ્રમુખ જૈણુભા વાઘેલા, રમેશભાઈ દવે, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વળાશક્તિસિંહ ઝાલા અને યુવા કાર્યકર મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ચેહરસિંહ વાઘેલા, એનએસ ગુજરાત ન્યૂઝ, કાંકરેજ. જેતપુરના રેવન્યુ તલાટી મંત્રીઓની બેદરકારી સામે આવતા ખેડૂતોના દ્વારા આવેદનપત્ર આપી રોષ ઠાલવવામાં આવ્યો હતો તથા ગામડા જવાના બદલે તલાટી મામલતદાર કચેરીમાં બેસી રહેતા ગ્રામજનોએ પરેશાની થઈ હતી. રાજ્યમાં 3,387 મહેસૂલી તલાટી મંત્રીના સરકાર દ્વારા ભરતી આવી છે, જેમાં આ તલાટીઓને સોમવારથી બુધવાર સુધી તાલુકા મથકે કચેરીમાં હાજરી આપવાની હોય છે. પણ આ ગુટલીબાજ તલાટી મંત્રીઓ કોઈ ગામડાઓની મુલાકાત લેવાને બદલે મોટેભાગે મામલતદાર કચેરીએ બેસી રહે છે. આ અંગે ખેડૂત સમાજના રાજકોટ જિલ્લાના પ્રમુખ ચેતનભાઈ ગઢિયાની આગેવાની હેઠળ મામલતદારને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવામાં જણાવ્યું હતું. જેતપુર તાલુકાના ખેડૂતો દ્વારા બુધવારે આવેદન આપવા આવેલ ત્યારે તેઓએ મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી જોવા મળ્યા ન હતા. ત્યારબાદ મામલતદારની હાજરીમાં એક પછી એક તલાટીને ફોન કરતા તેઓ જુદા જુદા બહાના કાઢવા લાગ્યા હતા અને મામલતદારની ઉપસ્થિતિમાં ફોન કરનારની સાથે તલાટીઓ ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કરવા લાગતા મામલતદારે ફોન હાથમાં લઈ તલાટીની ઝાટકણી કરતા તેમણે મામલતદાર સમક્ષ માફી માંગી હતી અને મામલતદારે તાત્કાલિક તલાટીઓની એક મિટિંગ બોલાવવામાં આવશે અને તેઓને આપેલ કામગીરી જે તે વિસ્તારમાં જ કરવાની સૂચના આપશે. અમે જેતપુર તાલુકાના 48 ગામની અંદર જે 14 તલાટી રેવન્યુ તલાટી મંત્રીની ભરતી કરી છે બાબતનું આવેદનપત્ર આપ્યું છે. જે લોકો 48 ગામના ની અંદર પાંચ ગામ એક એક રેવન્યુ તલાટી મંત્રીને ફાળવેલા છે પણ એક પણ ગામની અંદર લોકો જતા નથી. મામલતદાર ઓફિસે માત્ર ને માત્ર બે નોકરી કરે છે અને ફોન ઉપર જવાબ સરખા આપતા નથી. આજે અમે રૂબરૂ મામલતદાર ઓફિસે આવીને તલાટી રેવન્યુ તલાટી મંત્રીની તપાસ કરી તો એક પણ રેવન્યુ તલાટી મંત્રી આજે હાજર નહોતો મામલતદાર ઓફિસે. તો આ લોકો મામલતદાર ઓફિસે આવતા નથી, નથી ગામડે જતા, તો આ લોકો જાય છે ક્યાં? હવે ગુજરાત સરકારે આજથી 6 વર્ષ પહેલાં 2012ની અંદર 3,387 મંત્રીઓની ભરતી કરી છે. હવે એક વર્ષે ગુજરાત સરકાર આ બાબતમાં 100 કરોડની આસપાસ ચૂકવણું કરે છે. હવે આ લોકો નોકરી કરતા નથી, જલસા કરે છે માત્ર. તો આ 100 કરોડ પબ્લિકના પૈસાનું, જે મારા અને તમારા ખિસ્સાના પૈસા છે, આ પૈસાનું ખાવ વેસ્ટ જાય છે. સરકારને હું રજૂઆત કરું છું કે તમે. એનએસ ગુજરાત ન્યૂઝ સાથે ફારુક મોદન, જેતપુર. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મોડી રાત્રે ટેલમી પાપડના કારખાનામાં તસ્કરોએ તાળા તોડી આતંક મચાવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બુધવારે મોડી રાત્રે કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા જેતપુર રોડ પર નેશનલ હાઈવે પાસે આવેલી ટેલમી પાપડ નામના કારખાનામાં તાળા તોડીને આતંક મચાવ્યો હતો અને રોકડ રકમ તથા મોબાઈલ તથા પાપડો પેકેટની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હતા. સવારના કારખાનાના માલિકને જાણ થતાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી, જેમાં ધોરાજી પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મારું નામ દોંગા નેમિસ, અહીંયા પાપડનું કારખાનું ચલાવું છું. જેતપુર રોડ ઉપર અતુલ મિલની સામે એમએન ફૂડ્સ ટેલમી પાપડના નામથી રાતના 2-4 વાગ્યાના અરસામાં કોઈ તસ્કરો આવ્યા હતા, મારો કારખાનાનું શટર તોડીને થોડીક રકમ, રોકડ રકમ, થોડાક પાપડ અને મારા 2 મોબાઈલ અહીંયા હું ભૂલી ગયો હતો, એ ચોરી થઈ ગયેલ છે. તો પોલીસ ફરિયાદ મેં કરેલી છે. આજે સવારે પોલીસ ફરિયાદ કરીને બધું પોલીસવાળા આવીને પંચનામું કરી ગયેલ છે. અલ્પેશ ત્રિવેદી, એનએસ ગુજરાત ન્યૂઝ, ધોરાજી. હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.